કુંકાવાવ તાલુકાના જંગર ગામના રહીશ શ્રી પિયુષભાઈ લાખાપાદર પ્રાથમિક શાળાના અંધ શિક્ષકને પોતાના ખર્ચે સહાય કરે છે. 38 વર્ષની ઉપરની અવિવાહિત અંધ નિરાધાર મહિલાઓને દર મહિને ભરણ પોષણ માટે ખર્ચ કરે છે. સ્કૂલ યુનિફોર્મ પણ આપવામાં આવે છે. અહેવાલ નીરવ ચાવડા, કુંકાવાવ. મારું નામ પિયુષભાઈ કોમરભાઈ ગુણા, બાયપાસ લેવા પડે. વતન મારું કુંકાવ તાલુકાનું જંગર ગામ, નાખાપાદર પ્રાથમિક શાળામાં સરકારી પ્રાથમિક શિક્ષક. હવે પિયુષભાઈ કેના અનુસંધાને તમે પ્રોગ્રામ કર્યો છે? રાવાણીભાઈ, હું એમ કહું તો હું પોતે એક પડનાર શિક્ષો વ્યક્તિ છું અને આજે હું તો મારી રીતે વેલસેટ છું, પણ મારી મને એવી મને એવો વિચાર આવ્યો છેલ્લા 6 મહિના પહેલાં કે મારા જેવા કેટલાય અંધ લોકો જીવન જીવવામાં ઘણી એમને મુશ્કેલીઓ પડે છે. એ મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ આજે મેં એવું વિચાર્યું કે ભાઈ ટૂંક સમયમાં એક સમાજના સહયોગથી એક સરસ કાર્યક્રમની શરૂઆત કરીને એ સાપર રાજકોટ મુકામેથી કરી. એટલે મેં એવું વિચાર્યું કે આ દરેક બહેનને વિધવા એકતા અને અવિવાહિત જે બહેનો છે એમને જીવન જીવવામાં ઘણી જરૂરિયાત પડતી હોય છે, મુશ્કેલી પડતી હોય છે, એમને રોકડ સહાય કંઈક સમાજ તરફથી મળે કે ગ્રુપ દ્વારા મળે એવી મેં તૈયારી બતાવી અને આજે હું શુભ શરૂઆત 7/7/2018 રોજ સાપર મુકામે શરૂઆત કરી રહ્યો છું. તો બહારથી જે બહેનો આવ્યો હોય કેટલા બહેનો આજે ગુજરાતના ખૂણે ખૂણેથી એટલે કે ગુજરાતના એક એક જિલ્લામાંથી લગભગ 35 બહેનો અહીંયા ઉપસ્થિત છે, જે વિધવા છે, એકતા છે અને અવિવાહિત બહેનો છે. એવા બહેનોને આજે રોકડ સહાય અહીંથી 400-500 રૂપિયા રોકડ રકમ સાથે સાથે એક એક કપડાની જોડ આપણે એમને મારા તરફથી હું વ્યક્તિગત આપવા ઈચ્છું છું. પણ આ સંદેશ સમાજ સુધી પહોંચે કે આવું એક ગ્રુપ બને અને આવા બહેનોને કાયમી દર મહિને અમુક રકમ પોતાના ભાગમાંથી આવકમાંથી કાઢી અને આવા બહેનોને મદદરૂપ થાય. તમે આ વિશે શું કહેવા માગો છો? હું સાહેબ સમાજને અને સરકારને ખાસ આવા સોશિયલ ગ્રુપને ખાસ કહેવા માગુ છું કે આપ ઘણા દાન કરો છો, આપની પાસે જે રકમ છે એમાંથી ઘણા દાન કરો છો, પણ યોગ્ય જગ્યાએ દાન જો તમે કરશો તો આપણું સાર્થક થશે. હું એવું માનું છું કે ગુજરાતની અંદર ઘણા વિકલાંગ લોકો પીડાય છે, જેમને જીવન જીવવામાં મુશ્કેલી પડે છે, પોતાની ઉંમર થઈ ગઈ હોય, આવા લોકો માટે જો એમને ધ્યાનમાં રાખીને એમનું કાર્યમાં ધ્યાન દેવા અને ખાસ કરીને એમને જીવન જીવવા જે મુશ્કેલી પડે છે એ હલ કરવી હોય તો આવા લોકોને રોકડ સહાય આપવી જોઈએ. અને તમને કેવો અનુભવ થયો અહીં આવીને? અમને બહુ સારો અનુભવ થયો છે, બહુ સારી વ્યવસ્થા છે, બ્લાઇન્ડ આવી વ્યવસ્થા હોય તો સરળ પડે. તમે અહીંયા આવ્યા ક્યાં હેતુસર આવ્યા છો? સહાય માટે વાત કરેલી, એ જ માટે અમે આવ્યા છીએ. સરકાર તરફથી તમને કોઈ સહાય મળેલી? સરકાર તરફથી અમને મળે છે, સુંદર યોજનામાં જે 600 રૂપિયા મળતા હોય મહિને. આવી સુરેન્દ્રલગ્નની જે સંસ્થા છે એ પણ બધાની બહેનોને ઘણી સહાય કરે છે. તો ત્યાં જઈ પણ જે મારા જેવડી છોકરીઓ હોય એ જાય તો સારું કહેવાય. અમદાવાદથી અહીંયા આવી છું. અને તમને અહીંયા કોણે તેડાવ્યા છે? અમને અહીંયા પિયુષભાઈ પટેલે તેડાવ્યા છે. ક્યાં હેતુ સર તમે આવ્યા છો અહીંયા? એમને એવો હેતુ રાખ્યો છે કે વિધવા બહેનો, ત્યક્તા બહેનો અને અવિવાહિત બહેનો આર્થિક પ્રતિ ઉપરની એમને કોઈ આર્થિક સહાય કરવાની ઈચ્છા છે, એ હેતુથી અમને બોલાવ્યા છે. તમારું શું કહેવું છે આ પ્રોગ્રામ વિશે? અમારું તો ઘણું સારું કહેવું છે, કેમ કે આવું કરનાર તો કોઈ ભાગ્ય જ હોય. કીટ બધા આપે છે પણ રોકડ નાનું આપનારા તો પહેલા પિયુષભાઈએ જ શરૂઆત કરી છે. સરકાર ને તો ઘણું બધું કહેવા જેવું છે, કારણ કે જે વિકલાંગ છે, જે અંધો છે, જે વિધવાઓ છે એના તરફ કોઈ એ લોકો ધ્યાન નથી આપતા. કદાચ આપતા હશે તો જવલને જ આપતા હશે. એટલે મારું કહેવું તો એમ જ છે કે દરેક બહેનોને અથવા દરેક વિધવા બહેનો હોય, ચક્કા બહેનો હોય, અનાથ બહેનો હોય એવા માટે કોઈ સજાગ થવું જોઈએ અત્યારે હાલની તારીખમાં.
આજે સફરમાં પિયુષભાઈના સંદેશથી અહીંયા આવવાનું થયું. આ એક નાનો પ્રોગ્રામ હોવા છતાં પણ સમાજ માટે એક અતિ ઉત્તમ પ્રકારનો મહત્ત્વનો પ્રોગ્રામ છે. આજે સમાજની અંદર બહેનોને ખૂબ મુશ્કેલીઓ છે, કેટલીક તકલીફો ભોગવે છે, અને એમાં પણ જો બહેન અંધ હોય અને એમાં અંધ બહેન પણ ત્યક્તા અથવા તો વિધવા હોય અને એ પણ 40 વર્ષની ઉપરની બહેનો હોય તો એના જીવનની અંદર કેટલી મુશ્કેલી પડતી હોય એ સૌ કોઈ સમજી શકે છે. એમના જીવનના અંધકારમય જીવનની અંદર 100% ઉજાસ તો આપણે આપી શકીએ નહીં. કુદરતે એને અંધકાર આપ્યો છે, પણ આપણે શક્ય એટલું સહયોગ આપવા માટે પિયુષભાઈ વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે જેની મને પૂરેપૂરી જાણકારી છે. હું દરેક પ્રોગ્રામની અંદર એનો સાક્ષી રહ્યો છું. એના અંધ બહેનો માટે જ નહીં પણ અંધ વ્યક્તિઓ માટેના અનેક પ્રોગ્રામો એણે કરેલા છે. અંધ વ્યક્તિઓને મદદ કરવા માટે કેટલાક એમણે એવા પ્રોગ્રામો કરેલા છે, યુવાનો માટે રમતગમતના પ્રોગ્રામ, કેટલાક માનો કે એમને મોટિવેશન એટલે કે વધારે વિકાસ કરવા માટેની ભૂમિકા ઉપરના પ્રોગ્રામ. અને એની પાછળ એમનો ઉદ્દેશ એ છે કે પોતે તો અંધ છે જ, પણ કુદરતે એમને સારી નોકરી આપી, સારો પગાર આપ્યો છે, એટલે એમને પોતાને વ્યક્તિગત કોઈ તકલીફ નથી.